35 વર્ષ પછી એવું થઈ રહ્યું છે કે જ્યારે બ્લુ મૂન, બ્લડ મૂન અને સુપર મૂન એક સાથે દેખાશે, આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. એટલે કે આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની છાયાથી અમુક સમય માટે સંપૂર્ણ ઢંકાઈ જશે. આ ગ્રહણ આજે સમગ્ર દેશમાં દેખાશે. ફિલ્મ પદ્માવત ગુજરાતમાં પણ રિલીઝ કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. અરજદારે તાત્કાલિક સુનાવણીની માંગના પગલે આવતીકાલે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મેડિકલ કોલેજ પ્રવેશ કૌભાંડ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના જજ નારાયણ શુક્લ વિરુદ્ધ મહાભિયોગ કેસ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટને તમાકુને આઉટસાઇડ કોમર્સ કેટેગરીમાં મૂકવા ભલામણ કરી છે. જો કોર્ટ તેને પરવાનગી આપી દેશે તો તમાકુની કંપનીઓને વેપાર કરવાનો કાયદાકીય હક નહીં રહે. ફિલ્મ પદ્માવતના વિરોધમાં શહેરના 4 થિયેટરો જ્યારે હુમલાનો ભોગ બન્યા તેના 2 દિવસ પહેલા રાજ્યના ગુપ્તચર તંત્રએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં થિયેટર્સ પર હુમલાની ભીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. છતરયાર્ડમાં રહેતા જવાન લવજીભાઈ મકવાણા લેહ લદ્દાખમાં ફરજ દરમિયાન બરફના તોફાનમાં શહીદ થયા હતા. સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે શહીદના પાર્થિવ દેહને છતરયાર્ડમાં લાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ આઈપીએલમાં થયેલી હરાજીને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિએશનને વખોડતા કહ્યું, ઘેટા બકરાની જેમ થાય છે હરાજી. તાજેતરમાં જ બેંગ્લોર ફ્રેન્ચાઇઝીએ ખરીદેલ ક્રિશ ગેઇલ બેંગ્લોર સાથે જોડાઈને પોતાને ખુશનસીબ માને છે. ઓરિજિનલ સોંગ આશિક બનાયા આપને રિપ્રાઇઝ કરીને ફરી લોન્ચ કરવામાં આવ્યું છે. આશિક બનાયા આપને, જેમાં જોવા મળશે ઉર્વશી રાઉતેલા. બ્રિટિશ વોગ મેગેઝિન માટે હેડ્રિડ સિસ્ટર્સ ગીગી અને બેલાએ કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ.